हेलो मित्रों, गुड मॉर्निंग। धोरण 12 कॉमर्स इकोनॉमिक्स आपणे आजे नवा प्रकरणनी शरूआत करवा जई रह्या छीए। विदेश व्यापार इंटरनेशनल ट्रेड आनु लखीशुं आपणे। इंटरनेशनल ट्रेड विदेश व्यापार तो आपणे बे वस्तु जोईए छीए। आंतरिक व्यापार एटले शुं अने आंतरराष्ट्रीय व्यापार शुं। अपना देश नी अंदर अपना घर नी अंदर जापान नू टीवी केवी रीते आव्यो। अपना शर्ट नी अंदर कोई पेन विदेश नी केवी रीते आव्यो। अपना घर में जो प्रोजेक्टर लगावे छे तो ये चीन थी केवी रीते आव्यो। तो आ बधा वस्तुओ अपना देश में नथी बनती तो अपना देश में आवी केवी रीते। तो जे अन्य देश में अपना देश में आवे छे बराबर छे एना कारणे आ वस्तु अपना घर में अत्यारे प्राप्य बनेली छे, शक्य बनेली छे। आंतरिक व्यापार एटले शुं के भारत जेवो देश छे, धारो के तो कोई पण देश पोतानी सरहदमां व्यापार करे तेने आंतरिक व्यापार कहेवामां आवे छे। कोई पण देश पोतानी सरहदमां व्यापार करे तो एने आंतरिक व्यापार कहेवामां आवे। ने कोई पण देश ए तेनी सरहदनी बीजी बाजू, सरहदनी पेले पार, एटले के सरहद ओळंगीने बीजी जग्याए ए व्यापार करे तो एने आंतरराष्ट्रीय व्यापार कहेवामां आवे छे। આંતરિક વેપાર અને આંતર આંતરિક વેપાર એ નાનો ખ્યાલ છે। ગુજરાતમાંથી પંજાબમાં જાય તો ગુજરાતમાંથી પંજાબમાં જાય એ આંતરિક વેપાર છે, પંજાબમાંથી મદ્રાસમાં જાય તો આંતરિક વેપાર કહેવામાં આવે। પણ ધારો કે ભારતમાંથી પાકિસ્તાનમાં જાય, ભારતમાંથી જાપાનમાં જાય, ભારતમાંથી કેનેડા જાય તો એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। તો વિદેશ વેપાર માટેના કારણો શું છે? રીઝન્સ ફોર ફોરેન ટ્રેડિંગ। વિદેશ વેપાર માટે કયા કારણો છે, કયા પોસિબિલિટ રીઝન્સ છે, તો એવું કયા કારણો છે કે જેના કારણે વિદેશ વેપાર ઉદ્ભવ્યો? તો પહેલાં તો દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોની તપાસ। દરેક દેશ, કોઈ પણ દેશ, આખા જે ભૌગોલિક સ્થિતિ છે આખી પૃથ્વીની, એ પૃથ્વીની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આપણા દેશની અંદર જે ઉપલબ્ધ સાધનો છે એના કરતાં બીજા દેશની અંદર ઉપલબ્ધ સાધનો અલગ હોય। દાખલા તરીકે અખાતી દેશની અંદર ફક્ત ઓઇલ મળે છે, આપણા દેશની અંદર કોલસો મળે, ધારો કે આફ્રિકાની ખાણોમાં સોનું મળે કે પછી હીરા મળે। તો આ જે ઉપલબ્ધ સાધનો છે, કુદરતી સાધનો જે દરેક દેશની અંદર એ અલગ અલગ હોય છે, એટલે જે દેશની અંદર જે ઉપલબ્ધ સાધનો હોય એનું ઉત્પાદન કરવામાં આવે તો તેનું ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે અને એ વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે, તો ત્યાં સરળ પણ પડે છે। તો આ ઉપલબ્ધ સાધનોનો જે તફાવત છે દરેક દેશમાં અલગ અલગ હોવાના કારણે, જે દેશની અખાતી દેશની અંદર તેલ એ આપણા ત્યાં પાણી જે છે એના કરતાં પણ સસ્તું પડે છે, એટલે ત્યાં તેલ જે છે એ 12 રૂપિયા લિટર મળતું હોય તો ત્યાંથી આપણે તેલ આયાત કરીએ છીએ। ભારતની અંદર જે તેલ આયાત કરે છે, પેટ્રોલ ડીઝલ એ બધું જે ખનિજ તેલ એ આપણે અખાતી દેશમાંથી મોટા ભાગનું આયાત કરીએ છીએ, આપણા દેશમાં ઉત્પન્ન થતું નથી। એ જ રીતે આપણા દેશની ચા, આસામમાં જે ચા કોફી થતી હોય તે એ આપણે બીજા દેશમાં મોકલે, કારણ કે બીજા દેશની અંદર ચા નથી થઈ શકતી। બીજો નંબર આવે છે ઉત્પાદન ખર્ચ। તો દરેક દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે દરેક ઉત્પાદન ખર્ચ અલગ અલગ હોય છે, તો ઉત્પાદન ખર્ચ અલગ અલગ કેમ હોય તેનું કારણ હોય કે મારા ત્યાં જો કાચો માલ ઉત્પાદન થતો હોય અને એમાંથી મારે જો તૈયાર માલ બનાવવો હોય તો મારે ત્યાં ઉત્પાદન ખર્ચ ઓછો હોય। ઉત્પાદન ખર્ચ ઓછું હોવા પાછળના કારણો પણ બી કેટલાક છે કે ધારો કે ટેકનોલોજી પર અત્યંત આધુનિક મશીનરીથી મોટા પાયા પર પ્રમાણે ઉત્પાદન થતું હોય કોઈ પણ દેશમાં તો એમાં ઉત્પાદન ખર્ચમાં ઓછો આવે। પણ આપણા દેશની અંદર ધારો કે પરંપરાગત રીતે જો વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન ખર્ચ વધુ રહે। દાખલા તરીકે આપણા ત્યાં હાથસાળ વડે કાપડ ઉત્પન્ન કરવામાં આવે છે ગામડાના ભાઈઓ, તો જે હાથસાળ વડે કાપડનું ઉત્પાદન કરે છે તેનો ખર્ચ વધારે આવે છે, સમય વધારે લાગે છે। જ્યારે એ વસ્તુનું કાપડનું ઉત્પાદન મોટા સાધનો વડે કાપડની મિલોમાં, સુરતની કાપડની મિલોમાં એવી જગ્યાએ ઉત્પાદન કરવામાં આવે તો ત્યાં કાપડનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે। તો એવી જ રીતે ચાઇનાની અંદર ટેકનોલોજી વધારે વિકાસ પામેલી છે, તો ત્યાં જાપાનમાં જે બનતું ટીવી હોય કે જે ટીવી હોય જાપાનમાં ટીવી, એમાં એ લોકોનું ટેકનોલોજીકલ વિકાસ બહુ છે, પ્રગતિ બહુ છે, આધુનિક સંશોધનો વધારે છે, એટલે ત્યાં જાપાનમાં ટીવી મોબાઈલ આ બધું ખર્ચ છે
વિડિયો કેમેરાસ આ બધાનો ખર્ચો છે ત્યાં ઓછો આવે છે. આપણે ત્યાં એ વસ્તુ ઉત્પાદન કરીએ તો ખર્ચ વધી જાય છે. ટેકનોલોજીકલ પ્રગતિ ત્રીજો નંબરનું ઉદાહરણ. ટેકનોલોજીકલ પ્રગતિ એટલે દરેક દેશની અંદર માનવ સંસાધનની વાત જો આપણે કરીએ કે માનવીની ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરની વાત કરીએ તો માનવીના ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરમાં ટેકનોલોજીકલ પાવર જે છે પ્રગતિ છે એ અલગ અલગ પ્રકાર. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણો દેશ પછાત દેશોમાં આવે છે, પ્રગતિ કરતો દેશમાં આવે છે. જ્યારે તમે જર્મની, જાપાન કે પછી રશિયા, અમેરિકા આ બધા દેશો છે જેમાં ટેકનોલોજીકલ એટલા બધા સંશોધનો થયા છે કે ટેકનોલોજીકલ પ્રગતિ એટલી બધી વધારે થઈ ગઈ છે કે ત્યાં માણસની જરૂર નથી પડે. બીજી વસ્તુ કે આપણા ત્યાં વીજળીનું ઉત્પાદન થતું નથી અને બીજા દેશની અંદર અતિ પ્રમાણમાં વીજળી ઉત્પાદન થાય તો આપણે ત્યાં વીજળીનું ઉત્પાદન ના થતું હોય તો આપણે મેન્યુઅલ સાધનો એટલે કે માનવ સંચાલિત સાધનોથી વસ્તુનું ઉત્પાદન કરે, જ્યારે પહેલાં લોકો ઓટોમેટિક સાધનોથી ઉત્પાદન કરે છે જ્યાં માણસની જરૂર જ નથી. તો ટેકનોલોજીકલ જે પ્રગતિ છે એ દરેક દેશની અલગ અલગ હોવાના કારણે ત્યાં ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે. અને બીજું કે ટેકનોલોજીકલ પ્રગતિ હોય તો વસ્તુ જે ઉત્પન્ન થાય છે એમાં ગુણવત્તામાં પણ ફેરફાર હોય છે. દાખલા તરીકે ભારતમાં બનતું ટીવી અને જાપાનમાં બનેલું ટીવી એમાં ફેરનો તફાવત તો જોવા મળે છે, તમે પણ જાણો છો. આપણે ત્યાં કારનું ઉત્પાદન વાત કરતો મારુતિ કાર હોય છે, આપણે ત્યાં ઉત્પન્ન કરે છે. મારુતિનો પ્લાન એ જાપાનવાળાએ જ નાખ્યો આપણા દેશમાં, પણ બીજી જે દેશો બીજી જે કારો છે જે લેટેસ્ટ કારો છે એ કારોની વાત કરો તો ટેકનોલોજીકલ પ્રગતિનું કારણ છે દેશો. અને છેલ્લે આવે છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. હવે એક માણસમાં બધી કેપેસિટી ના હોય, દરેક દેશની અંદર દરેક વસ્તુ બનાવવાની કેપેસિટી હોતી નથી, દરેક દેશની અંદર એ દેશની બધી જરૂરિયાતો વાપરતી વ્યક્તિઓ એ બધી વસ્તુઓ એ જ દેશમાં ઉત્પન્ન થાય એવું શક્ય નથી. આપણે ત્યાં શસ્ત્ર સરંજામ બનાવવાની વાત કરીએ તો આપણને તો મોંઘું પડે, પણ અમેરિકામાં શસ્ત્ર સરંજામ બહુ સસ્તા દરે મળે, ફ્રાન્સમાં પણ સસ્તા દરે મળે, એ લોકોનું ટેકનોલોજીકલ પ્રગતિ વધે એટલે ત્યાં શસ્ત્ર સરંજામના સાધનો સસ્તા પડે છે બનાવવા, એ લોકોની પાસે એક વિશિષ્ટતા આવે છે. આપણા ત્યાંની વાત કરીએ તો આપણા ત્યાં અનાજ, કાપડ, સણ આ વસ્તુ આપણા ત્યાં અનુકૂળતા વધારે છે, એટલે આપણે ત્યાં આ વસ્તુ ઉત્પન્ન છા, મેવા, સુકા આ બધા જે વસ્તુ છે એ આપણા દેશમાં ઉત્પન્ન થાય છે તો આપણે આપણા દેશમાંથી ત્યાં મોકલીએ, એ લોકો પાસેથી શસ્ત્ર સરંજામ કરીએ. પણ જો આપણે એવું ઈચ્છીએ કે ના અમારે વિદેશમાંથી કોઈ વસ્તુ બના મંગાવી જ નથી અને બધી વસ્તુઓ આપણે ત્યાં જ ઉત્પાદન કરવી તો એ શક્ય નથી. એના કારણે શું કે જે દેશની અંદર જે રીતની અનુકૂળતા હોય એ પ્રમાણે એનું વિશિષ્ટીકરણ, એનું જે સ્પેશિયલાઇઝેશન કરવામાં આવે અને સ્પેશિયલાઇઝેશનના કારણે એ વસ્તુ ત્યાં વધારે ઉત્પાદન થતી હોય છે, મોટા પાયા પર ઉત્પાદન થતી હોય છે અને ગુણવત્તામાં પણ સારી હોય છે અને સસ્તી હોય છે. તો આ વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજનનો લાભ લેવાનો હેતુ પણ વિદેશ વેપારનું એક મુખ્ય કારણ છે. તો આ રીતે જોઈએ છે વિદેશ વેપારના કારણોમાં દેશમાં ઉપલબ્ધ સાધનોનો તફાવત, ઉત્પાદન ખર્ચમાં તફાવત, ટેકનોલોજીકલ પ્રગતિ ઓછી હોય અથવા વધારે હોય અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લેવા માટે આ ચાર કારણોને લીધે વિદેશ વેપાર શક્ય બને છે. આપણે જે 30% કોર્સ કપાઈ ગયો છે એમાં ચોપડીમાં તમે જોજો 9.3 થી 9.7 સુધીના બધા પોઈન્ટો આપણે ડિલીટ કરેલા છે, એટલે કે એ પૂછાવાના નથી એવું જાહેર કરેલું છે આપણા ગુજરાત બોર્ડે, એટલે એનો અભ્યાસ કરવો નહીં. ત્યાર પછી 9.8 થી આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. આ પોઈન્ટ ત્યારથી બરાબર વાંચી લેજો. થેન્ક યુ.